નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. 2 ઓક્ટોબરે લેશે રાજકોટની મુલાકાત. રાજકોટ સિવિલનું કરશે લોકાર્પણ. એઇમ્સનું પણ ખાતમુહૂર્ત કરશે. ગૌરવ દહિયા દિલ્હીમાં. દિલ્હી પોલીસના મહિલા સેલ સમક્ષ થયા હાજર. ફરિયાદી મહિલા અને દહિયાની કરાશે પૂછપરછ. બંનેને સામસામે રાખી પૂછપરછ કરાશે. બંનેનું અંતિમવાર કાઉન્સેલિંગ કરાશે. ચાર બંગડીવાળું ગીત ફરી વિવાદમાં. કિંજલ દવેને મળી ફરી કાયદાકીય નોટિસ. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી એકવાર કર્યા સિટી સિવિલ કોર્ટમાં દાવો. આગામી દિવસોમાં કિંજલને ફરી કરવો પડશે ખુલાસો. લોકોની સારવાર કરતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સ સહિત 60 સ્ટાફ મેમ્બર્સને ડેન્ગ્યુ. મચ્છરોના ઉપદ્રવ મામલે 3 નોટિસ છતાં પગલાં ન લેવાયા. સુરતની સ્મીમેર હોસ્પિટલના 20 તબીબો બીમાર. 20 રેસિડન્ટ તબીબ મેલેરિયા ડેન્ગ્યુનો શિકાર બન્યા. શહેરમાં પણ મેલેરિયા સહિત અન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો. તો કોર્પોરેશનની કામગીરીમાં 1735 જગ્યા પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા. વડોદરામાં રોગચાળો યથાવત. પાણીજન્ય રોગચાળાના દર્દીઓમાં વધારો. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. તો શહેરનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત. કમળો, તાવ, ડેન્ગ્યુ, શરદીના કેસમાં વધારો. અમદાવાદમાં સીઆરપીએફના 10 જવાનને ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું. તમામ 10 જવાનો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમદાવાદમાં નવી નિર્માણ પામી રહેલી યુએન મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે. આ ઉપરાંત નીતિન પટેલે યુએન મહેતા હોસ્પિટલના કેમ્પસમાં નવનિર્માણ પામી રહેલી હોસ્પિટલની વિગતવાર માહિતી પણ મેળવી. ખેરાલુમાં પેટાચૂંટણીની જાહેરાત સાથે જ પ્રચાર પૂરજોશમાં. ભાજપ કાઢશે એકતા રેલી. ભાવનગરમાં નગરસેવક પર હુમલો. ભાવનગર કુંભારવાડા નજીકની ઘટના. કોંગ્રેસના નગરસેવક પર હુમલો. અજાણ્યા 4 શખ્સોએ કર્યો હુમલો. રાજકોટ મહાનગરપાલિકાના કચરા નિકાલ કોન્ટ્રાક્ટમાં ગોલમાલ થતો હોવાનો વિપક્ષનો આક્ષેપ. કચરા નિકાલમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો પ્રદેશ કોંગ્રેસ આગેવાન ડોક્ટર હેમાંગ વસાવડાનો આરોપ. તો કચરા કૌભાંડને લઈને કોંગ્રેસના આગેવાનો મીડિયાને આપ્યા પુરાવાઓ. ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડને પગમાં ગાંઠ થતાં ઓપરેશન કરાયું. પગમાં મોચ આવી હતી. પગમાં ચરબીની ગાંઠનું ઓપરેશન કરાયું. દોહામાં નેશનલ ગેમ્સમાં સરિતા ભાગ નહીં લઈ શકે. સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. સુરતના ચોક બજારમાં રિક્ષામાં આવેલા અજાણ્યા લૂંટારૂઓ બેંકમાં કેશ જમા કરાવવા આવતી વાનને ટાર્ગેટ કરી 20 લાખની લૂંટ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતા ઝારખંડથી 7 લોકોને ઝડપી પડાયા. પોલીસે આરોપીઓ પાસેથી 3,70,000 કબજે કર્યા. અમદાવાદના આનંદનગરમાં જન્મદિવસે એરફોર્સના એરમેન કુલદીપસિંહને ભારે પડ્યું. વિનસ એટલાન્ટિકમાં પોતાની લાયસન્સ વડે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસે એરમેન અને તેના મિત્રની ધરપકડ કરી. કુલદીપ રિવોલ્વરનું જમ્મુ કાશ્મીરનું લાયસન્સ ધરાવે છે. ડેબિટ કાર્ડમાંથી ઓટીપી વિના પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરનારા 2 યુવકોની ધરપકડ. 3 પત્તી ઓક્ટ્રોસની ચિપ્સ ખરીદવા માટે નિકુંજે હિતેશ અને નટુ ઠાકોરનો સંપર્ક કરી મોબાઈલ મારફતે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી. અમદાવાદ એરપોર્ટ પરથી 3ની ધરપકડ. ખોટા દસ્તાવેજના આધારે જતા હતા યુકે. ઇમિગ્રેશન અધિકારીએ ઝડપી પાડ્યા. અમદાવાદની જૂની જેલમાંથી મળ્યો સિમ કાર્ડ વગરનો એક મોબાઈલ ફોન. જૂની જેલ બડા ચક્કરની બેરેક નંબર 2-4માં આ ફોન મળ્યો. કોમન શૌચાલયના ભાગે છત પર લાગેલા લોખંડના પતરા અને લાકડાના પાટિયા વચ્ચે સંતાડ્યો હતો ફોન. અજાણ્યા કેદી સામે રાણીપમાં નોંધાયો ગુનો. ધોરાજીના જમનાવડમાં વિદેશી દારૂ ભરેલો છકડો ઝડપાયો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રિક્ષાને ઝડપી પાડી. પોલીસે 10-12 જેટલી ઇંગ્લિશ દારૂની પેટીને ઝડપી પાડી. ભાવનગરમાં કારમાં અચાનક જ આગ લાગી ગઈ. કારના એન્જિનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. સ્થળ પર પહોંચેલી કાર ફાયર બ્રિગેડની જે ટીમ છે તેમણે આ આગને કાબૂમાં લીધી. કોઈ જાનહાનીના સમાચાર નથી. કારમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું. કચ્છમાં માલગાડીના ડબ્બા ખડી પડ્યા. ગાંધીધામ રાજવી ફાટકની ઘટના. ગુડ્સ ટ્રેનની કપલિંગ તૂટી જતા આ ઘટના બની. ટ્રેનથી 25 ડબ્બા છૂટા પડ્યા. રાજ્યમાં 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી. હિકા વાવાઝોડાના કારણે કાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા.
बारडोली में वरसादी माहौल, भारी उकड़ाट बाद वरसाद वरस्यो तो खेडूतों में खुशी माहौल। ओलपाड़, कीम, मांगरोड़ में वरसाद पड़ता वातावरण में फैलाई ठंडक। बोटाद बरवाड़ा में मेघराजा की धमाकेदार एंट्री, भारी बफारा बाद वरसाद पड़ता वातावरण में फैलाई ठंडक, तो लोगों ने मिली गर्मी में राहत। दिल्ली थी अमदावाद आती इंडिगो की फ्लाइट ना क्रू मेंबर समयसर हाजर न थता फ्लाइट लगभग चार कलाक मोड़ी उपड़ी। 180 पेसेंजरे दिल्ली में होवाड़ो मचावी इंडिगो सामे सूत्रों पोकार्या। सूरत ना पीपोदरा नजीक नेशनल हाईवे 48 पर हिट एंड रन की घटना घटी, रोड क्रॉस करी रहेला राहदारी ने अजाण्या वाहन चालके टक्कर मारी, राहदारी नु घटनास्थले निपजू मौत, अकस्मात बाद वाहन चालक फरार, पुलिसे शुरू करी तपास। अमदावाद जमालपुर में रियाजुद्दीन की हत्या मामले पुलिस ना हाथ लाग्या सीसीटीवी फूटेज, कुख्यात खान साइकल गैंग ना चार थी पांच लोगों रियाजुद्दीन पर कर्यो हतो हुमलो, आखी घटना ना दृश्य कैद थया हता सीसीटीवी कैमरा में। गैंगस्टर रवि पुजारी ने लवाशे गुजरात, रवि पुजारी ने गुजरात लावानी तैयारी तेज कराई, एटीएस द्वारा समग्र प्रक्रिया करवामां आवी, आफ्रिकन देश नो गृह मंत्रालय द्वारा संपर्क करी कार्यवाही चालू। गुजरात यूनिवर्सिटी में एनएसयूआईए हल्लाबोल कर्यो, विद्यार्थी संगठन की चूंटणी छेल्ला चार वर्ष थी न योजाता, कुलपति चूंटणी न योजता होवानो आरोप लगाव्यो, हाईकोर्ट की टकोर छता छेल्ला चार वर्ष थी गुजरात यूनिवर्सिटी में विद्यार्थी संगठन की चूंटणी नथी योजाई। अमदावाद में वकरता रोगचाड़ा ने लईने आरोग्य विभाग एक्शन में आव्यू, तमाम झोन में चेकिंग हाथ धरवानी साथे गुजरात कॉलेज पासे आवेला कॉल सेंटर में हाथ धरू चेकिंग, साथे ज एजीस कॉल सेंटर में चेकिंग करता पुष्कळ प्रमाण में मळी आव्या मच्छरोना ब्रीडिंग। लुणावाड़ानी चूंटणी पहला गरमायू राजकारण, स्थानिकोए जेपी पटेल नो कर्यो विरोध, आयाथी उम्मीदवार होवाथी स्थानिको में वध्यो रोष, स्थानिक ने टिकीट आपवा लोकोनी मांग। अमदावाद साउथ बोपल में आवेला गोला मेरीगोल्ड में पाछळथी मळ्यो युवक नो मृतदेह, पोलीसे घटनास्थळे पहोंची मृतदेह ने पीएम माटे मोकली आप्यो, ज्यारे युवक की हत्या करी होवानुं प्राथमिक तपास में बहार आव्युं, मृतक की ओळख माटे पोलीसे शुरू कर्या प्रयास। अब्दुल युसुफ वहाब ने सेशन्स कोर्ट में रजू करायो, ज्यां तेना 14 दिवस रिमांड की क्राइम ब्रांचे मांगणी करी, परंतु कोर्टे 30 सप्टेम्बर सुधीना ज रिमांड ग्राह्य राख्या, क्राइम ब्रांचे 7 जेटला कारणोसर मांग्या हता रिमांड। कांग्रेस की जनता रीड, पालिका स्टोरेज में रूम में 2 वर्ष थी वितरण न करायेली डोलो मळी आवी, सफाई साधनों स्टोरेज में पड़ा होवानो कांग्रेस अग्रणीओ कर्यो पर्दाफाश। सूरतना कापोद्रा विस्तार में आवेली गुरुकृपा सोसायटी रहीशोनो होबाड़ो, सोसायटी में आवेला मोबाइल टावर ने लई कर्यो विरोध, जेने लई घटनास्थले पोलीस पहोंची मामलो थाळे पाड्यो। सूरतना पांडेसरामांथी पोलीस जाप्तामांथी भागी गयेला आरोपी की कराई धरपकड़, सिविल होस्पिटल में सारवार दरमियान पोलीस जाप्तामांथी फरार थयो हतो, पोलीसे बातमी आधारे झड़पी पाड्यो, आरोपी पर चोरी, पेन स्नेचिंग सहित गुना नोंधाया। खेड़ा में अचानक ज कार में आग लागी गई, दासलवाड़ा रोड पर आ घटना बनी, इको कार में आग लागता नासभाग मची, सदनसीबे कोई जानहानि थई नथी परंतु आखी गाड़ी आग में स्वाहा थी गई। बनासकांठाना थराद पासेनी नर्मदानी मुख्य केनाल में युवके लगावी छलांग, नगरपालिकाना तरवैया सुल्तान मीर सहित लोकोए लाश ने काढ़ी बहार, मुख्य केनाल पर युवक कपड़ा और आधार कार्ड आधार शुरू थी तपास। सूरत में देशी दारू की भट्टी पर जनता रेड, ओलपाड़ना लवाछा गामे जनता रेड, लोको आव्या रस्ता पर, जनता दारूना दूषण ने डामवा पड़ी मैदाने, पोलीस अने नेताओं ने करेली रजूआत पर फर्यू पाणी। महेसाणा में बैंक की बैठक में होबाड़ो, अर्बन बैंक की साधारण सभा में मच्यो होबाड़ो, सत्ताधारी अने हरीफ जूथ सामसामे आवी गया, चूंटणी बाद मळी पहली बैठक। मार्केटयार्ड में कपासनी हराजी बंद करावी, हड़वद में खेडूतोनो भाव मामले रोष, 2 दिवस में 300 भाव घटता होबाड़ो, कपासिया खोड़नो भाव आसमाने पहुंचो, कपासनो भाव नीचे जता होबाड़ो मचो, भाव हजार न थाय त्यां सुधी हराजी बंद। अमदावाद में कॉलेज में विद्यार्थियों होबाड़ो, खोखरानी केका शास्त्री कॉलेज में बनी घटना, हाजरी मुजब परीक्षा फॉर्म न भराता होबाड़ो थयो, मान्यताओं ने फॉर्म भराया होवानो आरोप, पोलीसे मामलो थाळे पाड़वा प्रयास कर्यो। वडोदरा में समावेश करायेला गामों विवाद वकर्यो, 10 गामों सरपंचों कॉर्पोरेशन में समावेश ने लईने विरोध कर्यो, अगौ समावेश करायेला गामों में पाणी, ड्रेनेज और स्ट्रीट लाइट सहित अनेक समस्याओं। भूज में पकड़ायु नकली पीयूसी सेंटर,
नकली सेंटर बनावी बोगस पीयूसी सर्टी इश्यू करता था। पुलिस से बे आरोपियों ने करी धरपकड़। अमदावाद थी बनावी हतु सॉफ्टवेयर श्रीजी ऑटो एडवाइजरी नामनी पेढ़ी पकड़ाई। सूरत नी लाजपुर जेल नो वीडियो मामले इंचार्ज जेल सहित त्रण लोगों ने कराया सस्पेंड। इंचार्ज जेलर आर आर वसावा जड़ती सफाई हवलदार ने सस्पेंड कराया। पैसा लेवा तो हवानो वीडियो वायरल थयो हतो। આણંદના ભરૂડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। રખડતા ઢોરોએ 6 લોકોને ઘાયલ કર્યા। રખડતા ઢોરોને રાત્રે વાડામાં કેદ કરાયા। ઢોરને ત્રાસથી લોકોએ ઉમરેઠ મામલતદારને આવેદનપત્ર આપ્યું। ડુંગળીના વધતા ભાવ મામલે તંત્રના પગલાં। સાબરકાંઠામાં કાયદેસરની કાર્યવાહીના આદેશ। વધુ ભાવ લેનારને શિક્ષાત્મક કાર્યવાહી થશે। હિંમતનગર મામલતદારે વેપારીઓને તાકીદ કર્યો અને ભાવ 55 રૂપિયા થતા વેપારીઓને તાકીદ। રાજકોટમાં જનતા રેડ બાદ પોલીસ એક્શનમાં। યુનિવર્સિટી પોલીસ દ્વારા સતત બીજા દિવસે પ્રોહિબિશન ડ્રાઇવ। રૈયાધાર વિસ્તારમાં બીજા દિવસે પ્રોહિબિશનની ડ્રાઇવ યોજી 3 જગ્યાએથી દેશી દારૂ ઝડપાયો તો 12 જગ્યાએ પોલીસને કંઈ જ ન મળ્યું। દાહોદના ધાનપુરમાં તળાવમાં ગાબડું પડવાથી તંત્ર દોડતું થયું। માટી નાખી ગાબડું પૂરવાનો પ્રયાસ। થોડા દિવસ પહેલા પણ ગાબડું પડ્યું હતું જેમાં 50 ટ્રેક્ટર માટી નાખીને પૂરાયું હતું। રાજકોટમાં બાઇક હટાવવા મુદ્દે હોબાળો। ટ્રાફિક પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ। ટ્રાફિક પોલીસ પાસે જ માંગ્યું લાયસન્સ। ટોઈંગ વ્હીકલના ચાલક પાસે લાયસન્સ ન હોવાથી થઈ બબાલ। પોલીસે 3-4ની કરી અટકાયત। મોરબીમાં મહિલાઓનો ગ્રામ પંચાયતમાં હોબાળો। મહેન્દ્રનગરમાં પાણી ન આવતા રોષ। એક મહિનાથી પાણી ન આવતું હોવાની રાવ। પાણી બેડા સાથે ગ્રામ પંચાયત કચેરીમાં કર્યો ઘેરાવ। થાળી વેલણ વગાડીને કર્યો હોબાળો। પોલીસ ઘટનાસ્થળે પહોંચી। અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કૂલ ફી વધારા મુદ્દે એનએસયુઆઈએ કર્યો હોબાળો। શિવરંજીની 4 રસ્તા પાસે આવેલી ચિરીપાલ ઓફિસ બહાર દેખાવો કર્યા। ફી વધારો પરત કરવાની એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કરી માંગ। ભારે વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય। સુરતના હથુરણ ગામના આ દ્રશ્યો। વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી રહી છે। જાહેરમાં ગંદા અને કેમિકલવાળા પાણીનો નિકાલ થતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય। ભાવનગરમાં ઘોઘા રોરો ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદત સુધી કરાઈ સ્થગિત। પાણી ઓછું હોવાના કારણે અને પાણીમાં તણાઈને આવેલા કાપથી શીપ ચલાવવું મુશ્કેલ બનતા રોરો ફેરી બંધ કરાઈ। સ્થાનિકોનો આરોપ છે કે તંત્રની ઢીલી નીતિના કારણે હેરાનીનો સામનો કરવામાં વારો આવી રહ્યો છે। યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ। દરિયામાં ભારે પવન અને વધુ મોજા ઉછળતા હોવાથી આ મહત્વનો નિર્ણય લેવાયો। યાત્રિકો અને પ્રવાસીઓની સલામતીને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડે કર્યો નિર્ણય। ઓખા જેટી પરથી યાત્રિકો ફર્યા પરત। સુરતમાં પડ્યો ભૂવો। કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઈ। એલપીસી સવાણી રોડ પર સમગ્ર રોડ ભૂવામાં થયો ગરકાવ અને કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા। મહેસાણા અર્બન બેંકની સભામાં હોબાળા મામલે 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ। અર્બન બેંકના સીઓ સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ। બેંકના સભાસદ આશા પટેલે નોંધાવી ફરિયાદ। જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાવી ફરિયાદ। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના જોડાણ અને માન્યતા માટે સ્કૂલની પોતાની માલિકીવાળું મકાન અને પ્લેગ્રાઉન્ડ હોવું જરૂરી છે ત્યારે સુરતની એક શાળાએ હાઈકોર્ટમાં સરકારના આ ઠરાવને પડકાર્યા છે જેના પર 30 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોના વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઘટી રહ્યું હોવાની ફરિયાદ કોંગ્રેસના સભ્યોએ મનપા કમિશનરને કરી। કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો કે સમિતિની શાળામાં પરીક્ષાના ટાઈમ પર વિદ્યાર્થીઓને અભ્યાસની જગ્યાએ અન્ય કામમાં રોકવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીઓની કરાશે બદલી। 15થી વધુ આઈપીએસ અધિકારીઓની કરાશે બદલી। સુરત પોલીસ કમિશનર, પાટણ એસપી, બનાસકાંઠા એસપી સહિતની જગ્યાઓ ભરવામાં આવશે। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે। હોસ્પિટલમાં સરેરાશ એક દિવસમાં 1000 દર્દીઓની ઓપીડી સેવા આપવામાં આવે છે। એએમસીના ડેપ્યુટી કમિશનરે કુલદીપ આર્યએ માહિતી આપતા જણાવ્યું છે કે એસવીપીમાં દર્દીઓનો ધસારો વધ્યો છે। 1400 બેડમાંથી 700 બેડ કાર્યરત થઈ ગયા છે। અમદાવાદમાં રેલવે પ્લેટફોર્મ પરથી યુવકનો આબાદ બચાવ થયો। આરપીએફના અધિકારીઓએ યુવકનો બચાવ કર્યો। યુવક ચાલુ ટ્રેનમાં ચડવા જતા તેના પગ લપસી ગયો હતો અને તે પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચે આવ્યો હતો। જો કે આરપીએફના અધિકારીઓએ યુવકનો બચાવ કર્યો। મહેસાણાના લાંગડજના વડસમા ગામે જૂની અદાવતમાં સર્જાયું ઘર્ષણ। હાલ ગામમાં શાંતિનો માહોલ। બે જૂથ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ।
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના બાળક સાથે નદીમાં કૂદીને આપઘાત કર્યો. માતા પુત્ર બંનેનું થયું મોત. આપઘાતનું કારણ નથી આવ્યું સામે. પોલીસે ઘટનાને પગલે હાથ ધરી તપાસ. પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે આર્થિક ભીસમાં હતા મૃતક મહેશભાઈ, જેને લઈને ધંધા માટે વ્યાજે લીધેલા હતા પૈસા. તો લેણદારો વ્યાજના પૈસા માટે પઠાણી ઉઘરાણી કરતા હોવાથી હીરાના વેપારીએ ટૂંકાવ્યું જીવન. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી. બનાસકાંઠાના દિયોદરના પોરણા કોટડા ગામની દૂધ મંડળી પાસે થઈ મારામારી. દૂધ મંડળીમાં ગ્રાહકોનો પગાર ન થતા દૂધ મંડળીના ગ્રાહકોએ મચાવ્યો હંગામો. દૂધ મંડળીના ચેરમેન, મંત્રી અને ગ્રાહકો વચ્ચે થઈ મારામારી. ચેરમેન પર 22 લાખની ઉચાપતનો લગાવ્યો આરોપ. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગ. ઋત્વિક દવે નામના કોન્ટ્રાક્ટર પર કરાયું ફાયરિંગ. કોન્ટ્રાક્ટરના પગમાં વાગી ગોળી. ફાયરિંગ કરનાર શખ્સો ફરાર થયા. ગાંધીનગરમાં સિરિયલ કિલરે કરેલી હત્યા મામલે સોની વેપારીની હત્યાનો ભેદ ખુલ્યો. સિરિયલ કિલરે કરી કુલ 4 લોકોની હત્યા. તો છેલ્લે કરેલી સોની વેપારીની હત્યામાં લાશ ગટરમાં ફેંકી હતી, જેની ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરી. ડ્રેનેજ લાઇનમાં ઓક્સિજન માસ્ક પહેરીને ઉતર્યા ફાયરના જવાનો. જવાનોને પથ્થર અને ત્રિકમ મળ્યા. અમદાવાદમાં એનઆઈડી પાસે હિટ એન્ડ રન. મહેસાણા પાસિંગની કારે સર્જ્યો અકસ્માત. અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. વલસાડમાં ટામેટાની આડમાં લવાતો દારૂ ઝડપાયો. વલસાડ નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરી. પોલીસને મળી હતી બાતમી, જેને પગલે વલસાડ સિટી પોલીસે ગોઠવી વોચ. બાતમીના આધારે પોલીસે પિકઅપ ટેમ્પોનો કર્યો પીછો. જોકે બુટલેગરો ટેમ્પા મૂકીને ફરાર થયા. પોલીસે ટામેટાની આડમાં 3,67,200 નો દારૂ કબજે કર્યો. સુરતના કતારગામ વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જૂની અદાવતમાં સૂર્યા મરાઠીના માણસોએ કર્યો હતો હુમલો. સૂર્યા મરાઠી પેરોલ પર છૂટતા જ બીજા દિવસે કરી ગેંગવોર. હત્યાના ગુનામાં જેલમાં હતો સૂર્યા મરાઠી. તેમણે હત્યાના ગુનામાં સાક્ષી બનેલા લોકો પર જીવલેણ હુમલો કર્યો. વલસાડના વાપી ટોલનાકા પાસે એક ટ્રકે 2 ટોલકર્મીને લીધા અડફેટે. બંને ટોલકર્મીને આવી ગંભીર ઇજા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. બનાસકાંઠાના થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેક્ટર અને ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મળી બેઠક, જેમાં કલેક્ટરે જણાવ્યું વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા બની છે અમલી અને લો એન્ડ ઓર્ડરની જાળવણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. રાજકોટમાં સતત બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ કરી રહી છે દરોડા. જ્યારે 20 જેટલા દરોડામાં 17 લોકોની પોલીસે કરી ધરપકડ. હજારો લીટર દારૂનો નાશ કર્યો. રવિવારે શહેરના થોરાડા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં દેશી દારૂની મેગા ડ્રાઈવ યોજાઈ હતી. નડિયાદ એસીબીનો અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીએ સપાટો બોલાવ્યો. સમાજ કલ્યાણ અધિકારી 6,000ની લાંચ લેતા ઝડપાયા. જસવંત લાલાભાઈ પરમાર નામના અધિકારીએ ફરિયાદી પાસેથી 6 મહિનાના ભાડાના બિલ માટે 6,000ની લાંચ માંગી. પોલીસે ધરપકડ કરી. સુરતના પાલ વિસ્તારમાં એક ભેંસ 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગઈ. 1 કલાકની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ કૂવામાંથી ભેંસને બચાવી લીધી. મોરબીના નર્મદા કેનાલમાં 3 બાળકો ડૂબ્યા. 3 પૈકી 1નો બચાવ. 2ના મોત થયા. કડિયાણા ગામ નજીક બની ઘટના. 3 બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ. સુરતમાં દારૂની મહેફિલ પર દરોડો. નિયોલ ગામમાં ફાર્મ હાઉસમાંથી 10 પકડાયા. તમામને મેડિકલ રિપોર્ટ માટે મોકલાયા. સ્થળ પરથી 2.36 લાખ રોકડા મળ્યા. રાજકોટમાં રોમિયો સામે કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચે રોમિયો પર પાડી રેડ. કોલેજ અને જાહેરમાં રસ્તા પર રેડ પાડતા રસ્તા પર બેસી રહેતા રોમિયો પોલીસ જોઈને ભાગ્યા. સુરતમાં 2 યુવાનોનો આપઘાત. રોજગારી છીનવાઈ જતા આપઘાત કર્યો. કતારગામ અને કાપુદ્રામાં આ ઘટના બની. મનપાએ લારી હટાવતા રોજગારી છીનવાઈ ગઈ હતી. નોકરી છૂટતા રત્નકલાકારે ઝેર ગટગટાવ્યું. 36 વર્ષીય યુવક 15 વર્ષથી કામ કરતા હતા. સુરેન્દ્રનગરના લીંબડી ગ્રામીણ વિસ્તારોનું ટ્રાન્સફોર્મર સળગ્યું. ટીસીમાં ધડાકો થતા લોકોમાં નાસભાગ મચી. લીંબડીના ઊંટડી ગામે બની ઘટના. જેતપુરમાં ટોલનાકા પાસે કારમાં આગ. કાર ચાલકનો આબાદ બચાવ. ટોલનાકાને પાર કરતા આગ લાગી હતી. પીઠડિયા ટોલનાકા પાસેનો બનાવ. મોરબીના હળવદના કોઈબા ગામ પાસે 2 જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ. કારડિયા રાજપૂત અને ક્ષત્રિયોના 2 જૂથ વચ્ચે મારામારી થઈ. આ મારામારીમાં 5 લોકો ઇજાગ્રસ્ત થતા
તેમને સારવાર માટે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। વાપીમાં એક વૃદ્ધ સામે ઘરકામ કરવા આવતી મહિલાની છેડતી કરવાની ફરિયાદ નોંધાઈ। વૃદ્ધની હરકતોથી કંટાળેલા લોકોએ પણ પીડિતાના સાથે મકાન માલિક વિરુદ્ધ કડક પગલાં લેવાની કરી માંગ। બ્રેક બાદ આગળ વાત કરીએ સમાચારોમાં રાષ્ટ્રીય સમાચારોની। પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત એક મજબૂત ગ્લોબલ તાકાત બની રહ્યું છે, આ કહ્યું છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું। વધુમાં તેમણે જણાવ્યું છે કે હજારો લોકો વચ્ચે પીએમનું ભાષણ અને અમેરિકાના રાષ્ટ્રપતિએ કરેલું તેમનું અભિવાદન ભારત માટે ગર્વની વાત। મુજફ્ફરપુરમાં એક પ્રેસ મીટિંગમાં કહ્યું કે તેમની રાજનીતિક સમય હવે સમાપ્ત થવા પર તેઓનું અડધું કામ નરેન્દ્ર મોદીએ કરી દીધું પૂરું। હવે નાફેડ બજારમાં ડુંગળી પૂરી પાડશે, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનું નિવેદન। ડુંગળીની અછત દૂર કરવામાં લાગી છે સરકાર। બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવને તેના જ વિધાનસભા ક્ષેત્રના લોકોએ ઘેરી લીધા। પાકી સડક ના બનાવતા નારાજ લોકોએ તેજ પ્રતાપના કાફલાને રોક્યો અને તેની ગાડીની સામે જે પ્રદર્શન કર્યું। કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કાશ્મીર માટે શ્યામાપ્રસાદ મુખર્જીએ શહાદત આપી, આખું કાશ્મીર આપણું છે, એટલું જ નહીં પરંતુ પીઓકે પણ આપણું જ છે, જયપુરના એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું। કાશ્મીર ઘાટીના કેટલાક ભાગોમાં હજુ પણ 144ની કલમ લાગુ, શ્રીનગરમાં દુકાનો અને અન્ય વેપારી પ્રતિષ્ઠાનો બંધ રહ્યા। લાલચોકમાં 9 વાગ્યા સુધી દુકાનો ખોલવામાં આવી તો સ્કૂલોમાં છાત્રોની ઉપસ્થિતિ નહીવત જોવા મળી। દૂરસંચાર બંધ થતા પ્રતિયોગિતા પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરેશાન થયા। ન્યૂયોર્કમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, 36 કલાકમાં બીજી વાર ટ્રમ્પને મળશે મોદી। રાત્રે 9:45 બંને વચ્ચે મુલાકાત થશે, બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે જેમાં આતંકવાદનો મુદ્દો પણ હોવાની ચર્ચા। પ્રધાનમંત્રી મોદી આજે યુએનમાં ગાંધી સોલાર પેનલનું ઉદઘાટન કરશે। રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા અને ક્લાઇમેટ ચેન્જમાંથી બહાર આવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં 50 કિલોવોટના ગાંધી સોલાર પાર્કનું ઉદઘાટન કરશે। ભારતે સોલાર પેનલ અને ગ્રીન રૂફ પ્રોજેક્ટ માટે $10 લાખની ભેટ આપી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે થઈ મુલાકાત। ઇમરાન ખાન સાથેની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર તમીમ બિન હમદ અલ થાનીની સાથે મુલાકાત કરી, બંને વચ્ચે ચાલેલી મુલાકાતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ। બિહારમાં સરકારના વલણને કારણે રાજ્યના 9 મેડિકલ કોલેજોના જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા। છેલ્લા કેટલાય મહિનાઓથી જુનિયર ડોક્ટર્સ અન્ય રાજ્યોના મેડિકલ કોલેજોમાં કામ કરનારા જુનિયર ડોક્ટર્સની જેમ વેતનની કરી રહ્યા છે માગણી। જોકે સરકારે ડોક્ટરની એક પણ માગણી ન સ્વીકારતા એનએમએચસીની બહાર હડતાળ પર બેઠા। વધુ પરિવારો બેઘર થઈ ગયા છે। આ તમામ પરિવારો જે 10 માળના ઇમારતમાં રહેતા હતા તેમને બોમ્બે હાઈકોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યો છે। હાઈકોર્ટ મુજબ આ ઇમારત ગેરકાયદેસર છે, જેને લઈને 500 લોકોને રહેવાનું સંકટ ઊભું થયું છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાક પર ખરાબ અસર પડી, જેને લઈ મુંબઈમાં ડુંગળીના ભાવ વધતા લોકો પરેશાન। 55 રૂપિયે પ્રતિ કિલો ડુંગળીનો હાલ ભાવ જોવા મળી રહ્યો છે। સતત ડુંગળીના વધતા ભાવે લોકોને રડાવ્યા। જયપુરમાં પણ ડુંગળીના ભાવો આસમાને જોવા મળ્યા। જયપુરમાં વેપારીઓએ ડુંગળી 3 થી 4 અલગ અલગ કેટેગરીમાં વેચવાનું શરૂ કર્યું। કિલોએ 80 રૂપિયા ડુંગળી થઈ તો લીંબુ આકારની ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો થઈ, સારી ડુંગળી 80 રૂપિયા કિલોએ વેચાઈ। ગોડાઉનમાં ભરીને રાખવામાં આવેલી 328 બોરી ડુંગળીની ચોરી થઈ ગઈ। એટલું જ નહીં, ચોરો ગોડાઉનમાં રાખેલી તિજોરીમાંથી 2.5 લાખની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા। ઉત્તરાખંડના ભોગપુરમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલની પાછળ કબ્રસ્તાન બનતા બાળ સંરક્ષણ આયોગે ઉઠાવ્યા સવાલ। વધુ એક છાત્રના મોતને લઈ માનવ અંગોની તસ્કરી હોવાની શંકાના આધારે શરૂ થઈ તપાસ। કાનપુરમાં એક મહિલાએ સડકની વચ્ચોવચ્ચે પોતાના પતિને થાંભલા સાથે બાંધીને માર્યો માર। લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જે વધવાથી પતિને થાંભલા પાસે બાંધીને ફટકાર્યો તો આ મામલે 2 પોલીસ સ્ટેશનના કર્મીઓ હદને લઈને હાથ ઉપર કરતા જોવા મળ્યા।
યુપીના લલિતપુરના શહજાદ નદીમાં એક શરાબી યુવક તણાયો. પોલીસ અને પરિવારજનો તેની લાશ શોધવામાં લાગ્યા. યુવક નદીમાં તણાયો તેની પૂરી ઘટના કેટલાક લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધી. ગોવિંદ સાગરમાંથી પાણી છોડાતા શહજાદ નદીનું જળસ્તર વધી ગયું હતું. મધ્યપ્રદેશના ડિંડોરીમાં લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને નદી પાર કરવા મજબૂર બન્યા. તંત્રને નદી પર પુલ બનાવવાની ગુજારિશ કરવા છતાં હજુ સુધી પુલ નથી બની શક્યો, જેના કારણે લોકોએ મજબૂરીવશ પોતાના તેજ વહેણ પરથી કિનારા સુધી પહોંચવું પડી રહ્યું છે. યુપીના મહોબાની પાસે મૂસળધાર વરસાદ થતાં ઝાંસી મિર્જાપુર હાઈવેનો એક ભાગ વહી ગયો, જેને લઈ કેટલાય લોકો ફસાઈ ગયા તો કેટલાય વિસ્તારોમાં પાણી ઘૂસતા સડકો પણ તૂટી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. મુંબઈ પોલીસે લાલચંદનની તસ્કરીનો પર્દાફાશ કર્યો અને દબોચી લીધા ચાર લોકોને. મુંબઈના ભિંડી બજાર, ઠાણે અને ઘોડબંદરમાં લાલચંદનની તસ્કરી થવાની બાતમીના આધારે 15 કરોડના લાલચંદનના લાકડા જપ્ત કર્યા. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.